મિત્રો નમસ્કાર, આપને આ ચેનલ દ્વારા રાજાશાહીના વિવિધ કાયદાઓ, કાનૂનો, સગવડતાઓ એના વિશે પરિચિત કરવાનો ઉપક્રમ રાખીને મને અને તમને અને સરકારશ્રીને તથા અધિકારીઓને જુદા જુદા વિચારો આવે, સૌ કોઈ આવું બધું જોઈ જાણી વિચારી એક શ્રેષ્ઠ હિન્દુસ્તાનનું સર્જન કરે, લોકો સુખી થાય, સગવડતાઓ ભોગવે એવો અમારો હેતુ રહેલો છે. આજે વાત કરવી છે રાજાશાહીના કાળમાં ટોલ ટેક્સની વ્યવસ્થા. આજે સૌને સારા રસ્તા અને સગવડતા જોઈએ છે, પણ ટોલ નાખું આવતા જ અમુકને કેટલાય વિચારો આવવા માંડે, અને નાનાથી માંડી મોટા સુધીના એમાંથી બચવાના વિચારો કરવા માંડે, અને અમુક માથા એમાંથી બચી પણ જાય. આ પ્રકારના ટોલ ટેક્સનું ચલણ રાજાશાહીમાં પણ હતું, જેમાં પોરબંદર રાજ્યની વિગતો આપણને પ્રાપ્ત થાય છે. પોરબંદર મ્યુનિસિપાલિટી દ્વારા એકા ગાડીના 6 આના, બળદ ગાડાનો 1 આનો અને 4 પૈડાવાળા વાહનના 4 આના અને 2 પૈડાવાળા વાહનના 2 આના અને ગધેડા સિવાય જાનવર પર લાદેલાના 3 આના ટોલ ટેક્સ લેવામાં આવતો હતો. એ સમયે ત્રૈમાસિક ટોલ ટેક્સ લેવાની પણ સુવિધા રાખવામાં આવી હતી. પોરબંદર મ્યુનિસિપાલિટીએ ટોલ ટેક્સના રીતસરના નિયમો ઘડ્યા હતા, જેને ઈસવીસન 1916માં સુધારવામાં આવ્યા હતા. આ ટોલ ટેક્સમાંથી મહારાણા સાહેબ તથા તેમના કુટુંબીજનો, બ્રિટિશ અધિકારીઓ, મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, પોરબંદર રાજ્યના નોકરિયાત, મિલિટરી અને પોલીસ ઓફિસરને યોગ્ય પ્રમાણપત્ર દેખાડીએ એમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ધોબી, રંગારા કે પખાલી પાસેથી કોઈ ટોલ ટેક્સ લેવામાં આવતો નહીં. જો કોઈ ટોલ ટેક્સ ભરવાની ના પાડે તો તેનો સામાન તરત જ કબજે કરી એને અટકાયત કરવામાં આવતા હતા. આ બાબતે કોઈ ગુનો કરનારને ₹50 સુધીનો દંડ કરવામાં આવતો હતો. ભાદર નદી પરના પુલ ઉપર ટોલ ટેક્સ લેવામાં આવતો હતો, જે 1902-04 સુધી લેવાયો હતો અને 1916 આ ટોલ ટેક્સ બંધ કરી દેવાયો હતો. આ જાહેરાત પોરબંદરના કાર્યકારી વહીવટદાર ઈ અબ્રેન મેજર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રસ્તા કે પુલના ખર્ચની રકમ આવી જાય ત્યારે આ ટોલ ટેક્સ બંધ કરી દેવામાં આવતો હતો. આજે તો લોકશાહી છે, પણ છતાં મોટા ભાગના આપણે એવું નથી જાણતા કે આ રોડ ઉપરનો ટોલ ટેક્સ ક્યાં સુધી લેવાશે અને ક્યારે બંધ કરવામાં આવશે. બસ આપણે વધુ સુખી એસઆરામી બની ગયા હોય એવું લાગે છે. તેથી કોઈ સેવક કે સંસ્થાઓ આવું જાણવાનું પણ ક્યારે તસ્દી લેતી નથી. લોકશાહીમાં તો પ્રજાજનો બધું જ જાણતા હોવા જોઈએ. જ્યારે આપણે કાઠિયાવાડના સત્યાગ્રહો વિશે વાંચીએ છીએ ત્યારે તો એમ જ લાગે કે આપણા પૂર્વજો કેવી કેવી બાબતો માટે રાજાઓ સામે પણ લડ્યા હતા અને સત્યાગ્રહો કર્યા હતા. આજે તો ભોગવી લેવાની અને સાહમૃગ વૃત્તિ જ માણસમાં જોવા મળે છે. નહીં કોઈ ચોક્કસ હક હિસ્સા વિશે જાણવું કે પડકાર ફેંકવો એવી કોઈ બાબતો આપણને અત્યારે જોવા મળતી નથી, કે આપણને આ જે સુવિધા મળે છે એ સુવિધા ક્યાં સુધી રહેવાની છે, એમાં ક્યારે ફેરફાર કરવાના છે એ કોઈ જાણવા વિશે બહુ કાંઈ દરકાર કરતા નથી. ત્યારે મને એમ લાગે કે આ બાબત ચિંતા કરાવનારી છે. ક્યારેક વર્તમાન અને ભૂતકાળની તુલના કરતા રહેવાની જરૂર છે. પણ આજે ઇતિહાસ કેટલા લોકો વાંચે છે, જાણે છે, એનું આ બુરું પરિણામ છે. ઇતિહાસ માણસને ક્યારેક ક્યારેક ઉપયોગી અને નવી બાબતો તરફ વિચારતા કરે છે, રાજાશાહી અને લોકશાહીની તુલના કરતા શીખવાડે છે. રાજાશાહીમાં પણ
આજે જેવા કાયદાઓ છે એવા અનેક કાયદાઓ હતા, નીતિ નિયમો હતા, પરંતુ એના નીતિ નિયમો પ્રજાજનોને ગેઝેટમાં પ્રસિદ્ધ કરીને જણાવવામાં આવતા હતા. એના ભંગ બદલ શું શું કરવામાં આવશે એ બધી જ બાબતોથી અવગત કરાવવામાં આવતા હતા. જ્યારે આજે લોકશાહીમાં આવા નિયમો ઘડાયા હશે પણ એ કદાચ ઇજારદાર પાસે પડ્યા રહેતા હશે, બહુમત લોકો જાણતા હોતા નથી, તેથી આવું બન્યું છે. મારી આપ સૌને એક વિનંતી કે આપણે હવે લોકશાહી રાષ્ટ્રમાં જીવી રહ્યા છે, વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે, ત્યારે લોકોને બધી જ બાબતોથી ખબર હોય તો જ આપણને એમ લાગે કે રામ રાજ્યનું સર્જન થયું છે અને બધું જ પારદર્શક રીતે આપણે મોબાઈલના એક ઇશારે, કમ્પ્યુટરના એક ઇશારે આવા નીતિ નિયમો, કાયદા કાનૂનો બધું જ જાણી શકતા હોઈએ એવો સમય હવે જલ્દી ને જલ્દી આવે એવી આપણે આશા રાખીએ છીએ. તો દર્શક મિત્રો, ફરીવાર પાછા મળશું, ત્યાં સુધી નમસ્કાર.